નેક્સ્ટ જે ચેપ્ટર લર્ન કરવાનું છે એક્વિઝિશન ઓફ ધી હ્યુમન રિસોર્સ, એની અંદર જે ટોપિક છે રિક્રુટમેન્ટ. તો રિક્રુટમેન્ટ છે એની અંદર આપણે કઈ રીતે હ્યુમન એલિમેન્ટ છે એને રિક્રુટ કરીએ, જે આપણે જ્યાં હ્યુમનની રિક્વાયરમેન્ટ છે અને કઈ રીતે આપણે હ્યુમનને મેન્ટેન કરીએ, બરાબર છે? તો બધું રિક્રુટમેન્ટની અંદર આવશે. તો આપણે જોઈ લઈએ કે રિક્રુટમેન્ટની અંદર શું આવે છે. Procurement function is the one of the important function to be performed by the personal manager. તો જે હ્યુમન રિસોર્સ મેનેજર છે, તો જે હ્યુમન રિસોર્સને મેન્ટેન કરે છે એ મેનેજર છે, તો એ શું, એ પર્સનલ મેનેજર છે કે જે પ્રોક્યુરમેન્ટ હ્યુમન રિસોર્સને મેન્ટેન કરવા માટે છે એ ટ્રાય કરતું હોય છે, ફંક્શન કરતું હોય છે, એ ઇમ્પોર્ટન્ટ એનું ફેક્ટર છે, બરાબર છે? નેક્સ્ટ છે, ધ ફર્સ્ટ સ્ટેજ ઇન ધ પ્રોક્યુરમેન્ટ ફંક્શન ઇઝ અ મેન પાવર પ્લાનિંગ, બરાબર છે? તો ફર્સ્ટ સ્ટેજ છે પ્રોક્યુરમેન્ટનું, કે જે હ્યુમન રિસોર્સને મેન્ટેન કરવા માટે જરૂરી છે, બરાબર છે? તો એ છે મેન પાવર પ્લાનિંગ, કે ક્યારે આપણે હ્યુમન રિસોર્સની રિક્વાયરમેન્ટ છે, કેટલી રિક્વાયરમેન્ટ છે, કઈ જગ્યાએ રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, સેલિંગ ડિપાર્ટમેન્ટની અંદર 30 પર્સન્સની રિક્વાયરમેન્ટ છે, એની અંદર એક વ્યક્તિ છે જેને મેનેજર બનાવવામાં આવશે, એક વ્યક્તિ છે, બાકીના જે 3-4 પર્સન્સ છે એની અંદર વર્ક કરશે. સેલિંગ સેલ્સમેન છે, ડોર ટુ ડોર સેલિંગવાળા, તો બધા જ છે. કેટલા પર્સન્સની ટોટલ રિક્વાયરમેન્ટ છે એ મેન પાવર પ્લાનિંગની અંદર ડિસાઇડ કરવામાં આવશે. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ડિટરમાઇન ધ નંબર એન્ડ ધ ટાઈપ્સ ઓફ ધી એમ્પ્લોઈઝ રિક્વાયર્ડ ટુ કેરી આઉટ ધ ઓર્ગેનાઇઝેશનલ પ્લાન્સ ઇન ધ ફ્યુચર. તો ફ્યુચરની અંદર ઓર્ગેનાઇઝેશનલ પ્લાન છે એ કેરી આઉટ કરવામાં આવશે, જેમ કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એ ડિટરમાઇન કરશે કે કેટલા એમ્પ્લોઈઝ છે એ આપણે જરૂર પડશે, કેવા ટાઈપના, કે એની કેવી સ્કિલ્સ હશે, જેમ કે સેલ્સમેનની અંદર MBA કરેલા લોકો છે, અથવા તો એને કોઈ સેલ્સનો એક્સપિરિયન્સ હોય એવા લોકોની જરૂર પડે, અકાઉન્ટિંગની અંદર કોમર્સ ફિલ્ડના લોકોની જરૂર પડે કે જે લોકોએ અકાઉન્ટિંગ કરેલું હોય BCom MCom વાળા, બરાબર છે? તો આ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે કે કયા ટાઈમે કયા ટાઈપના લોકોની રિક્વાયરમેન્ટ છે. રિક્રુટમેન્ટ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ ઇન ધ પ્રોસેસ. ફર્સ્ટ સ્ટેપ હતું પ્રોક્યુરમેન્ટ, નેક્સ્ટ જે સ્ટેપ છે એ રિક્રુટમેન્ટ. હવે જે જગ્યાએ જરૂર પડી છે તો એના માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ, એ બધું કરીએ જેનાથી લોકોની એપ્લિકેશન આપણને આવે, તો એ રિક્રુટમેન્ટ છે. કન્સેપ્ટ આપવામાં આવેલો છે, મેન પાવર પ્લાનિંગ સ્ટેટ્સ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ એમ્પ્લોય ઇન ધ ટર્મ્સ ઓફ ધી નંબર એન્ડ ધ નેચર. તો નંબર અને નેચર પ્રમાણે આપણે મેન પાવર પ્લાનિંગ છે એનું સેટિંગ કરશું. ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ફ્રોમ વેર ધ રિક્વાયર્ડ એમ્પ્લોઈઝ કેન બી અવેલ્ડ એન્ડ ટુ વર્ક આઉટ ધ સ્ટ્રેટેજીસ ફોર ધ એન્કરેજિંગ એન્ડ અટ્રેક્ટિંગ ધીસ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ ટુવાર્ડ્સ ધ ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશન છે એના માટેના પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ જે ચેન્જીસ હશે એ કરવામાં આવશે, એને એન્કરેજમેન્ટ માટેના સ્ટેપ્સ લેવામાં આવશે, બરાબર છે? તો એ સ્ટ્રેટેજી એવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જેનાથી એને મોટિવેશન મળે, એનું મોરલ છે ઇન્ક્રીઝ થાય, બરાબર છે? અને જે સ્ટેપ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. કયા સ્ટેપ્સ? તો કે જેટલા રિક્વાયર્ડ એમ્પ્લોઈઝ છે એના માટે એને સર્વાઈવ કરવા માટે, એને મેન્ટેન કરવા માટેની સ્ટ્રેટેજી જે છે એ અપનાવવામાં આવશે અથવા તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. નેક્સ્ટ છે રિક્રુટમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ સર્ચિંગ ઓફ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ એન્ડ સ્ટિમ્યુલેટિંગ ધેમ ટુ અપ્લાય ફોર ધ જોબ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો એડવિન બી ફ્લિપો છે એને આ જે ડેફિનેશન છે એ આપેલી છે, તો એની અંદર શું આવશે? તો કે રિક્રુટમેન્ટ છે એવી પ્રોસેસ છે કે જે જગ્યાએ આપણને રિક્વાયરમેન્ટ છે, જેવા ટાઈપના લોકોની રિક્વાયરમેન્ટ છે એવા લોકોને આપણે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ છે અટ્રેક્ટ કરીએ, દેન આફ્ટર આપણે એ પ્રોસેસ છે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, કે જેનાથી આપણે જે પ્રોસ્પેક્ટિવ આપણા એમ્પ્લોઈઝ છે, જેમ કે એમ્પ્લોઈઝ અત્યારે છે એને કરંટ કહેવાય, અને બાકીના જે એમ્પ્લોઈઝ છે જેને એપ્લિકેશન કરેલી છે, જે ફ્યુચરની અંદર આપણા એમ્પ્લોય બનશે એને પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોય કહેવાય, બરાબર છે? તો એવા આપણે ફાઇન્ડ આઉટ કરવા માટેની પ્રોસેસ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. દેન આફ્ટર આપણે એને જોબ મળે એના માટેની જે આખી પ્રોસેસ છે, જેમ કે એની ટેસ્ટ કરવામાં આવશે, રેફરન્સ ચેક કરવામાં આવશે, ફાઇનલ અપ્રુવલ મળશે, તો આ બધા જ અલગ અલગ ટેસ્ટ લઈને પછી એને રિક્રુટ કરવામાં આવશે. થસ ધ રિક્રુટમેન્ટ ઇઝ એન એક્ટિવિટી વેર બાય ધ કરેક્ટ સોર્સિસ ફોર ધ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ આર લોકેટેડ એન્ડ એન એફર્ટ ઇઝ મેડ ટુ ધ મોટિવેટ ધેમ ટુ અપ્લાય ફોર ધ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશનની અંદર જે જોબ કરવામાં આવશે એને એમ્પ્લોયને મોટિવેટ કરવામાં આવશે, એફર્ટ્સ છે એફર્ટ્સ એટલા લગાડવામાં આવશે કે જેનાથી મોટિવેટ થઈ શકે, બરાબર છે? એને જોબ માટે અપ્લાય કરવામાં આવશે. તો રિક્રુટમેન્ટ એક એવી એક્ટિવિટી છે કે જે આપણે આપણા અલગ અલગ જાણીતા સોર્સમાંથી અથવા તો અનનોન, જે આપણે એડવર્ટાઇઝમેન્ટમાંથી અનનોન સોર્સમાંથી આપણને એમ્પ્લોયઝ છે એ મળી શકશે. નેક્સ્ટ છે, તો કયા સોર્સમાંથી આપણને એમ્પ્લોય મળશે? તો સોર્સિસ આપેલા છે ટ્રેડિશનલ સોર્સિસ અને મોડર્ન સોર્સિસ.
તો ટ્રેડિશનલી અંદર આપણે જેમ કે ઇન્સ્ટિટ્યૂટની આપણા કોઈ જાણીતી ટાઈપ છે આપણા જે ઇન્સ્ટિટ્યૂટ સાથે ઇન્ડસ્ટ્રીની, તો ત્યાં આપણે એડવર્ટાઇઝમેન્ટ આપીએ, અથવા તો જેમ કે કોઈ એવી કંપનીઝ છે તો એની કોઈ કોઈ યુનિવર્સિટી સાથે એમની ટાઈપ હોય તો એ શું કરે, તો અમુક સેમેસ્ટર પૂરા થયા પછી એના જે સ્ટુડન્ટ છે એને જોબની રિક્વાયરમેન્ટ હોય અને આ લોકો છે એનું ટાઈપ હોય તો એ લોકો એની પ્લેસમેન્ટ છે ત્યાં આપે, તો એ પ્લેસમેન્ટમાંથી એ લોકો એના એમ્પ્લોય છે એને લેતા હોય છે. તો એ બધા ટ્રેડિશનલ સોર્સીસ છે. મોડર્ન સોર્સીસની અંદર તો આપણે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, અથવા તો આપણે બીજા એવા મીડિયાસ છે બરાબર છે, કે જેની અંદર આપણે એડવર્ટાઇઝમેન્ટ જે કરીએ તો લોકો સુધી પહોંચે બરાબર, વેબસાઇટ બનાવીએ તો એ લોકો સુધી પહોંચે અને લોકો આપણને અપ્લાય કરે બરાબર છે, તો એ મોડર્ન સોર્સીસ છે. નેટવર્ક થ્રુ આપણે એમને પહોંચશું. તો ટ્રેડિશનલ સોર્સીસની અંદર બે પાર્ટ છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. મોડર્ન સોર્સીસની અંદર છે ઇન્ટરનલ અને એક્સટર્નલ. હવે ટ્રેડિશનલ જે સોર્સીસ છે એની અંદર ઇન્ટરનલ એક્સટર્નલ છે, તો એની અંદર પણ અલગ અલગ પાર્ટસ આપવામાં આવ્યા છે. તો ઇન્ટરનલ તો કયા કયા ઇન્ટરનલ અને એક્સટર્નલ તો કયા કયા એક્સટર્નલ બરાબર છે. તો ટ્રેડિશનલ સોર્સીસમાં ઇન્ટરનલ ફેક્ટર્સ છે, ઇન્ટરનલ જે સોર્સીસ છે એની અંદર જે ઇન્ક્લુડ થાય છે એ આપણે જોઈએ. તો એ છે પ્રેઝન્ટ એમ્પ્લોઈઝ. તો એક તો પ્રેઝન્ટ એમ્પ્લોઈઝ છે, જેમ કે એ કોઈ અત્યારે એ સેલિંગ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરે છે બરાબર છે, હવે આપણે એને અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ લઈએ, અથવા તો કોઈ સેલિંગ ડિપાર્ટમેન્ટ છે એની જ અંદર કોઈ એવા છે સેલ્સમેનની જરૂર છે તો એને આપણે ત્યાં ટ્રાન્સફર કરીએ, તો પ્રેઝન્ટ એમ્પ્લોઈઝ છે એના થ્રુ, અથવા તો એના કોઈ રિલેટિવ છે એ શું કરે તો કે એને રિફર કરશે કે આ અત્યારે અમારી કંપનીમાં આ જોબ છે અત્યારે છે એને જોતી હોય તો એ ઇન્સ્ટન્ટ આપણને મળી જાય. તો આ એક ઇન્ટરનલ સોર્સીસ. ફોર્મર ઓર રિટાયર્ડ એમ્પ્લોઈઝ. તો ફોર્મર એમ્પ્લોઈઝ અથવા તો રિટાયર્ડ એમ્પ્લોઈઝ કે એમ્પ્લોઈઝ છે એ શું કરે તો કે રિટાયર્ડ એમ્પ્લોઈઝ છે બીજો કોઈ કંપની અથવા તો ગવર્મેન્ટની અંદર રિટાયર્ડ થઈ ગયા અથવા તો કોઈ પણ એવી જગ્યાએથી રિટાયર્ડ થયેલા પર્સન્સ છે એ લોકો છે એમ્પ્લોય તરીકે આવી શકે. ડિપેન્ડન્ટ ઓફ પ્રેઝન્ટ ડિસીઝડ ડિસેબલ ઓર રિટાયર્ડ એમ્પ્લોઈઝ. તો આ બધા જે સોર્સીસ છે એને આપણે કોલ કરી લઈએ કે આપણે કોઈ માનો કે એવી ઇમરજન્સી છે કે જેના કારણે આપણે ફાઇનાન્શિયલ લોસીસના કારણે આપણે એમને કાઢેલા હતા અથવા તો એની ડિસેબિલિટીને કારણે અથવા તો અમુક કંઈ વસ્તુને કારણે કાઢેલા હતા તો એમને આપણે પાછા કોન્ટેક્ટ કરીએ. એક્સટર્નલ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ. તો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ મીન્સ કે કોઈ એવી કંપનીની અંદર વધારે એમ્પ્લોય છે આપણે ઓછા છે તો એ લોકો આપણને આપે, તો એવી રીતે એમ્પ્લોય એક્સચેન્જીસ કરવામાં આવે. એડવર્ટાઇઝમેન્ટ તો ન્યૂઝપેપરની અંદર અથવા તો મેગેઝીન છે, અલગ અલગ પેમ્ફલેટ્સ જે આપવામાં આવે તો એમાં એડવર્ટાઇઝમેન્ટ થ્રુ, સોશિયલ મીડિયાની અંદર એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કરવામાં આવે. કેમ્પસ રિક્રુટમેન્ટ, જેમ મેં તમને કીધું કે એની સાથે ટાઈપ હોય તો એ પ્લેસમેન્ટ ત્યાં રાખે અને કેમ્પસની અંદર છે એ આખું રિક્રુટમેન્ટ છે એ કરવામાં આવે, એની અંદર આપણને એ સ્ટુડન્ટ છે એ આપણે એઝ એન એમ્પ્લોય છે એ વર્ક કરે. પ્રોફેશનલ ફોર્મ ઓર એસોસિએશન. તો પ્રોફેશનલ ફોર્મ્સ છે એ લોકો આપણને હેલ્પ કરે. પ્રોફેશનલ ફોર્મ્સની અંદર આપણે જ્યાં લોકો છે એ વર્ક કરતા હોય બરાબર છે તો ત્યાં છે એ લોકો સાથે ટાઈપ હોય તો ત્યાં એવી લગાડવામાં આવે કે આટલા એમ્પ્લોઈઝની આ કંપની અથવા તો આ જગ્યાએ જરૂર છે તો ત્યાં કોન્ટેક્ટ થ્રુ એ એવી રીતે કરી શકીએ. અલગ અલગ એસોસિએશન્સ છે જેને આપણે જાણતા હોય ત્યાં આપણે આ વસ્તુ છે એ આપી દઈએ તો જ્યાંથી એને કોઈ કોન્ટેક્ટ મળે તો એ આપણને કહી શકે. કેઝ્યુઅલ એપ્લિકેશન, જેમ કે એડવર્ટાઈઝમેન્ટ કરેલી છે કે અથવા તો કોઈ એવા રેફરન્સથી છે એ લોકો આવે છે કેઝ્યુઅલ એમને એ લોકો એપ્લિકેશન કરવા આવતા હોય છે. કમ્પ્યુટર ડેટા બેંક્સ. તો કમ્પ્યુટર ડેટા બેંક્સની અંદર આપણે ઇન્ટરનેટ થ્રુ કોઈ આપણે કમ્પ્યુટર ડેટા આપણી પાસે છે બરાબર છે તો એ બેંક થ્રુ આપણને કોઈ મળી શકે. ટ્રેડ યુનિયન, તો આપણે યુનિયન સાથે ટાઈપ કરો તો એ જ બધા એમ્પ્લોઈઝ છે આપણને પૂરા પાડતા હોય છે. અનધર ઓર્ગેનાઇઝેશન્સ, તો બીજા એવા ઓર્ગેનાઇઝેશન છે કે જે આપણને એમ્પ્લોઈઝ આપી શકે. તો આ બધા ટ્રેડિશનલ સોર્સીસ છે. હવે મોડર્ન સોર્સીસ આપણે લર્ન કરવાના છે, જેની અંદર છે ઇન્ટરનલ અને એક્સટર્નલ આ બે છે. ઇન્ટરનલની અંદર છે એ કોઈ ટાઈપ્સ નથી. ઇન્ટરનલ મીન્સ કે આપણે આપણા એમ્પ્લોય છે એના થ્રુ મળી જાય બરાબર છે, અથવા તો બીજા એવા રિટાયર્ડ છે એ પર્સન્સ થ્રુ મળી જાય તો ઇન્ટરનલ. હવે એક્સટર્નલની અંદર શું આવશે તો કે વોકઇન્સ. વોકઇન્સ મીન્સ કે કોઈ વ્યક્તિઓ છે કે જેને આપણે ફાઇનાન્શિયલી કાર્ડ કાઢેલા છે એ લોકોને પાછા બોલાવી લઈએ બરાબર છે, ફાઇનાન્શિયલ લોસને કારણે અથવા તો બીજા અધર રીઝન્સને કારણે કાઢેલા છે તો પાછા બોલાવી લઈએ, તો એ એક સોર્સ છે. સર્ચ કન્સલ્ટન્ટ, તો આ જે સ્પેશિયલ આ વસ્તુ માટે જ વર્ક કરતા હોય કે જે આપણી કોઈ જગ્યાએ રિક્વાયરમેન્ટ છે જરૂર છે તો ત્યાં એ લોકો છે એની પાસે રજીસ્ટર્ડ કરાવી દે અને જેને જરૂર છે એ લોકો છે એની સાથે કોન્ટેક્ટ કરાવી દે તો એ સર્ચ કન્સલ્ટન્ટ આપણને એમ્પ્લોય પૂરા પાડે એના થ્રુ મળી શકે. કન્સલ્ટિંગ બરાબર છે, તો એ કન્સલ્ટ આપણે એમની સાથે કન્સલ્ટિંગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ આટલા એમ્પ્લોયઝની રિક્વાયરમેન્ટ છે તો આટલા એમ્પ્લોયઝ આપણને એ જગ્યાએથી મળી શકે બરાબર છે, એ એક કન્સલ્ટિંગ પ્રોસેસ છે.
તો કન્સલ્ટિંગ ની અંદર છે આપણને આ રીતે એના જે એમ્પ્લોયઝ છે એ મળી શકશે. એમ્પ્લોયઝ લીઝિંગ ફોર્મ, તો એમ્પ્લોયઝ છે એની લીઝિંગ ફોર્મ્સ છે, તો અહીંયા અલગ અલગ ફોર્મ્સ આપવામાં આવેલી હોય છે, બરાબર છે, કે જે ઈ ફોર્મ્સ છે અથવા તો આપણે આપણા જે બિઝનેસ છે એને આપણે એક્સપાન્ડ કરેલો છે તો એ જે લીઝિંગ ફોર્મ્સ છે એની અંદર એમ્પ્લોયઝ છે એ રાખેલા છે, તો એને આપણે એક્ઝિસ્ટિંગ ફોર્મની અંદર બોલાવી લેવામાં અથવા તો એક્ઝિસ્ટિંગને ત્યાં આપણે ટ્રાન્સફર કરી દઈએ. અલાયન્સીસ ફોર ધ હ્યુમન રિસોર્સ શેરિંગ, તો અલગ અલગ હ્યુમન રિસોર્સ શેરિંગ છે એ કરતા હોય છે, કે ઘણી કંપનીઝ છે એ આપણી સબસિડિયરી છે અથવા તો એવી આપણી ફ્રેન્ડલી કંપની છે, તો એની સાથે આપણે અલાયન્સ કરેલું હોય તો એ લોકો આપણને એમ્પ્લોયઝ આપે ને આપણે એને એમ્પ્લોયઝ આપીએ, તો એક અલાયન્સ ગ્રુપ મળી શકે. નેક્સ્ટ છે એચઆર સપ્લાય ફોર્મ્સ, તો અમુક કંપની છે એ એચઆર છે એ સપ્લાય કરતી હોય છે, બરાબર છે, તો એ એચઆર સપ્લાય ફોર્મ્સ થ્રુ આપણને છે એ હ્યુમન રિસોર્સ મળી શકે, આપણે એમની સાથે ટાઈપ કરેલું હોય તો એ સપ્લાય થ્રુ મળી શકશે. એન્ડ લાસ્ટ છે ઈ રિક્રુટમેન્ટ, તો ઈ રિક્રુટમેન્ટની અંદર જેમ મેં તમને કીધું તો આપણે અલગ અલગ વેબસાઇટ બનાવેલી હોય અથવા તો એ વેબસાઇટની અંદર આપણે એની અંદર આપણે એડવર્ટાઈઝ આપીએ તો ક્યાંથી આપણને મળી શકે, બરાબર છે. આ એક આખો ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરશું. થેન્ક યુ.